ગણપતિ પેલા યાદ કરવા પડે કારણ કે લગ્નમાં એ પહેલાં ગણપતિ મંડાય પણ ભીતે ચિતરેલાય બોલા મુરતિયાએ તો હરખા જોયા જ નહીં હોય કઈ બાજુ છે ને કઈ બાજુ નહીં એ ખબર જ ન હોય કોઈને કારણ કે લગ્નમાં ગણપતિ મંડાય એ કોઈના હરખા મંડાણા કોઈના ઉભળક મંડાણા હોય એ આમ જ બેઠા હોય પણ જેના જેના ગણે હરખા મંડાણા હોય ને સાહેબ એનું જીવન પવિત્ર થઈ જાય આજે પરમાત્મા દરેકે દરેકને બધું માપે આપે છે આપણને ભરોસા નથી હોતા આપણને એમ થાય કે મને ઓછું આપ્યું સામેવાળાને વધારે દીધું પણ એવું કાંઈ આવતું જ નથી બધાને માપે આપે છે એની કેચી બરોબર હોય સાહેબ આપણે સ્વામિનારાયણ સંસ્થા જેવી એક સંસ્થા અને ભાગવતનું પુસ્તક બનાવ્યું સો પાનાનું કારણ કે વિચારશીલ જે વ્યક્તિ હોય ને એના આવા વિચારો આવે ભાગવતજીનું પુસ્તક જાડું છે એટલે આ સંતોએ વિચાર કર્યો કે આટલું બધું જાડું કોઈ વાંચે નહીં એટલે એમાંથી સાર કાઢી અને સો પાનામાં આવરી લીધો સો પાનાનું પુસ્તક બનાવ્યું સો રૂપિયા કિંમત રાખી અને જે પુસ્તકો વેચતા હતા ને એવા સેલ્સમેનો બોલાવ્યા કે આ પુસ્તક તમારા બજારમાં વેચવાનું તમને કમિશન મળશે એમાં દસ સેલ્સમેન આવ્યા એક તોતડું બોલતો તો નહીં આવ્યો જે સારું બોલતા હતા એ પચાસ પચાસ પુસ્તક લઈ ગયા અને તોતડું બોલતો તો એને પંચોતેર લઈ ગયો આખો દિવસ વેપાર કરીને આજે હિસાબ દેવા આવ્યા મંદિરે એટલે જે સારું બોલતા હતા એ પચાસમાંથી એ થોડાક થોડાક પુસ્તક પાછા લાવ્યા હતા અને તોતડું બોલતો તો ને પંચોતેર પંચોતેર વેચીને આવ્યો હતો પછી એને પૂછ્યું સંતો કે આટલા બધા તે કેવી રીતે વેચ્યા પછી એને જે જવાબ આપ્યો એ કે આ આપણે કાંઈ કવાનું જ નહીં ઘ ઘરનો દરવાજો ખખણાવો એટલે ઘર ધણી દરવાજો ખોલે આખા ઘરના આપણા ફ ફરતા ગોઠવાઈ જાય પછી કહેવાનું કે ભા ભા ભાગવતનું પુસ્તક છે સો પા પાના છે સો રૂપિયા કિંમત છે ખ ખ ખરીદવું છે કે આખું વાંચી જવું ભાઈ ભાઈ પાળો મને મજા આવે હમણાં અમે અહીંયા આવતા હતા ને રસ્તો પૂછવા ઉભા રહ્યા થોડા અમે આગળ નીકળી ગયા હતા એક ભાઈ મોબાઈલ ઉપર વાત કરતો હતો હવે હું ગાડીની આગળની સીટી બેલો એટલે સીધો મોબાઈલ મારા હાથમાં મૂકી દીધો મન કે બોસ વાત કરો મેં કીધું પહેલાં ફોન તારો છે હા મેં કોણ છે એ મને ખબર નથી મારે શું વાત કરવી મન કે આપણી સા સાસરીમાંથી જ છે યાર વાત કરો મેં કીધું આપણી નહીં તારી પેલા ચોખવટ કર ડખો હું છે પછી એને ચોખવટ કરી કેમ હમ હમ મારું નામ મૂકો છે અને હામેથી પૂછે કોણ બોલો હું કહું મૂકો એટલે ફોન મૂકી દે છે યાર તમે એને કયો મૂકા વાત કરે હમણાં રોડ ઉપર ગયો ને તો બે ચોટેલી કેસેટો ભેળી થયેલી એકબીજાનો પરિચય કરે બોલો કે તમારું નામ શું વાળો કે આ આપણું નામ ચ ચ ચમન એટલે ચમને હામેથી પૂછ્યું તમારું નામ એ કે આ આપણું એ ચ ચ ચમન પેલો કે લે આપણા નામ હ હરખા કે ના યાર થોડો ફેર છે તમારામાં આવે છે ચાર વખત બોલો એ આ ફોલ્ટ વાળી કંપની હોય ને એ જ બીજી કંપની નો ફોલ્ટ ગોતી શકે સાહેબ આપણે ચ ન ગણીએ કેટલા છ બોલ્યો એ પણ એ જે ફોલ્ટ હોય ને એ ગોતી શકે આ એક વધાર બોલી ગયો એવા એવા રાણીક મારો મિત્ર છે મુકેશ એ ખેંસાઈને બોલે એની હગાઈ થઈ અત્યારે તમે જોજો જેવી હગાઈ થાય ને એવું પહેલાં જ મારા બેટા છોકરીને મોબાઈલ ભેટ આપી દે છે પોઝિશન પ્રમાણે પોઝિશન મળ્યું ધીરુભાઈનો હાલે જીઓ જીઓ અને જો સુખી પાર્ટી હતો સ્કિન ટચ આપે આમ આમકરણ બધું દેખાય એવી રીતે મુકેશની હગાઈ થઈ મને મળ્યો મન કેટુભાઈ આ આપણું ગોઠવાઈ ગયું મેં કીધું નોકરી મળી ના યાર હગાઈ થઈ મેં કીધું શાબાશ આ શહીદ થઈ એ દીકરીનું નામ શું મન કે ઢ ઢ ઢબુ मैं किदो तो ढबू आरे बात करी वा वात एक करे मोबाइल दई ना आयो मैं किदो तो मोबाइल ऊपर बात थई ह ह हमणा क करी रोटी करता करता फोन र, र, रा रा राखिन बात करती थी मैं किदो तो फोन में देखातु तो मन के ना यार ड ड ढबू एक એકવાર વાર હગાઈ થાય ને પછી મારા બેટા ઢબુ કે એટલું જ કરે બોલો પોપટ સીતા રામ થઈ જાય વીસ વર્ષ માં એ રાધી ને ખવડાયું હોય એકવાર વાર ઢબુ ના હાથ નો રોટલો ખાટેલી ઢેબી એટલી ઢબી અરે સો મહિના જવા દે બળેલા ને કાચા ના ખવડાવો તો પટેલીઓ મટી જાય હું ચોટે ઢબી એટલી ઢેબી ટિફિન વગર ના મોકલત કે છે પાછું મેં તો વધારે પૂછ્યું મેં કીધું તે ઢબુન કાંઈ પૂછ્યું અને એવો શરમાવવા માંડ્યો ને મેં પૂછ્યું હું તત તમને યાદ આવું છું ઢબુ કે હાશ તો તમે તો મને ગ ગ ગૌમાં દેખાવ મ મગની ડાળમાં દેખા ચ ચ ચણાની ડાળમાં દેખાવ મન કે ધ ધ ધણી સમજે છે કે ધનેરું એ જ ખબર નહીં પડતી ધનેરું જ સમજે ને ચણા મન મગમન ઘઉમન એક તો માંડ માંડ હગાઈ થઈ મુકેશભાઈ ના લગ્ન લીધા અમે તો લાંબી શાળના જબ્બા પહેરી પહેરીને જાનમાં પહોંચી ગયા મુકેશનો ચોરીમાં પધરાયો પધરાયો જ કહેવાય ને શહીદ થવા ગયો હોય મુકેશનો ચોરીમાં પધરાયો કન્યા પધરાવાનો સમય થયો ને મુકેશ ઊભો થઈ ગયો બોસ મારે લગ્ન નથી કરવા એટલે આ અત્યારે દીકરીઓની અસર છે જલ્દી ફેરો ફરી માંડ માંડ ઠેકાણું પડ્યું છે મેં ના પાડીને કે મારે લગ્ન નથી કરવા પણ કારણ શું છે મારા લગ્ન કરવા હતા ગોર મહારાજ બદલો એટલે ગોર મહારાજ શું વાંક છે એ કે વારે ઘડીએ બોલે છે કે કન્યા પધરાવો સાવધાન મૂકો પાયેલી મને બી એમ જાય છે કે બેનો બહુ રાજી હતા તાળી તાળી પાડો બેનો જબરજસ્ત ભાઈ ભાઈ હા કાકા આ દેશ જ આખો શક્તિ નો છે સાહેબ અને શક્તિ રાજી તો બધા રાજી અને શક્તિ હોધવા જવાની જરૂર નહીં સાહેબ આ જ શક્તિ છે બોલો બધાને અનુભવ નહીં હા અત્યારે એસી એસી વર્ષે ડોશ્યું નહીં પૂંફાળા મારતી હાચેમ મોડા બહુ ચાંદી પાળા છે બોલો એક શબ્દ ડોહો ન બોલીએ કે ખાઈને બહાર નીકળી જાય આ શક્તિને જ બીજું શું છે સાહેબ હે આ જ શક્તિ બોલો એક ભાઈ તો પોલીસ ચોકીમાં આવ્યો પોલીસ ચોકીમાં આવીને કે સાહેબ મારી ઘરવાળી હેરાન કરો મારો કેસ લખો રાઈટર લખતો લખતો રોવા માંડ્યો પેલો કે સાહેબ મારી ઘરવાળી હેરાન કરે ને તમે રોવા માંડ્યા કે તું તો લખાવાય આવી કે ભાઈ બધાની આ હાલત છે સાહેબ અમે કહી દઈએ છીએ એક ભાઈ ઘરે આવ્યા નોકરીથી બેન રસોડામાં રાંધતા હતા બારના રૂમની લાઇટ બંધ કરવાનું ભૂલી ગયેલા પેલો બારથી રાડ નાખી આ લાઇટ કોને કરી બેને રસોડામાં જ રાડ નાખી મેં કરી હું છે કાંઈ નહીં બકા અંધારું એ તો કરવી પડે બોલો આખી ચેનલ નહીં ફરી જતી તમારા ચાંદખેડામાં બકા ચાલે બકા અમાર રાણી બાજુ આવો બાટ બાટના બકા આ બકા જેને એને હું ગોતું છું આ કેવા શબ્દો ક્યાંથી આ ખબર નહીં પડતી પણ ચાલે જાય છે બધી અને આખા બોલો ફિલ્મ ઇન્ડસ્ટ્રી સુધી બકાની નોટ લેવાની તો એ બકા કેવા મૂળ તો આપણા ગુજરાતી જ મકાન બધાય હે આ બધું ચાલે જાય છે સાહેબ